નમસ્તે બાળકો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ એક ની અંદર ગણિત વિષય ની અંદર જોઈશું આપણે પાઠ એક તો પાઠ નું નામ છે આકારો અને જગ્યા તમને ખબર છે આકારો એટલે શું આકારો કેવા હોય છે કોને આકારો કહેવાય છે ખબર છે તો ચાલો આપણે આકાર આજે ઓળખીશું તો એના માટે હું તમને એક ગીત ગવડમ સરસ મજાનું ગીત છે હો તમે પણ ગાજો આકારો આકારો હું છું મજાનો આકાર આકારો આકારો હું છું મજાનો આકાર હું છું ગોળ ગોળ હું છું ગોળ ગોળ હું તો વળી ચોરસ હું તો છું લંબચરસ હું તો છું ત્રિકોણ આકારો આકારો હું ચુ મજાનો આકાર હું ચુ મજાનો આકાર તો બાળકો આ ગીતમાં શેની વાત કરી છે આકારોની તો આકારો કોને કહેવાય તો આપણે આપણી આજુબાજુ જે પણ વસ્તુ છે ને એ બધી જ વસ્તુની અંદર આકારો છુપાયેલા છે જેમ કે તમે ઘરે બોલ બેટ રમો છો રમો છો ને ટીવી જુઓ છો જુઓ છો ને તો આ બધી વસ્તુની અંદર શું છે આકાર છે આ બધી વસ્તુ કોઈક ને કોઈક આકારની બનેલી હોય છે જેમ કે તમે જોઈ શકો છો અહીં છે આપણને દેખાય છે કે વોલીબોલનો દડો છે તો એ જે વોલીબોલ છે એનો આકાર કેવો છે ગોળ છે બરાબર પછી આપણે જોઈ શકીએ છીએ કે કેરમ બોર્ડ છે પછી આપણે અહીંયા તો તરબૂચની એક ચીરી પણ બતાવી છે તો એનો આકાર કેવો કટ કરેલો છે તરબૂચ આખું ગોળ હોય છે પણ એને કેવી રીતે કટ કરેલું છે ત્રિકોણ શેપમાં તો એ કેવો શેપ થઈ ગયો ત્રિકોણ તો આ બધા જે છે ને એને આકારો કહેવાય તો એ બધા આકારો આપણી આસપાસની દુનિયામાં છુપાયેલા છે જે આપણને ખબર છે આપણે જે વસ્તુ રોજ ઉપયોગ કરીએ છીએ તો બાળકો આજે આપણે જોઈશું કે આકારો કુલ ચાર છે તો કયા કયા આકારો ગોળ ગોળ જોયો છે તમે આ આ ગોળ છે છે પછી કયો આકાર ઓળખો તમે આ છે ત્રિકોણ પછી આ કયો આકાર છે આ છે ચોરસ પછી લમ ચોરસ આમ કુલ ચાર આકારો છે આમ તો ઘણા બધા આકારો આવે પણ આપણે અહીંયા કયા આકાર શીખવાના છે કુલ ચાર આકાર શીખવાના છે ગોળ ત્રિકોણ ચોરસ અને લંબ ચોરસ આ ચાર આકારો જે છે એ ચાર આકારો અહીંયા શીખવાના છે તો આપણે જોઈએ કે આકારો કેવા કેવા હોઈ શકે કઈ કઈ વસ્તુમાં કયો કયો આકાર હોઈ શકે તો આપણે જોઈશું કે વર્તુળ તમને ખબર છે વર્તુળ ને બીજું શું કહેવાય ગોળ કહેવાય શું કહેવાય ગોળ કહેવાય તો આપણે જોઈએ કે આ વર્તુળ જે છે એ કઈ કઈ વસ્તુઓ છે ગોળ ગોળ તમને ખબર છે કે કઈ વસ્તુનો આકાર ગોળ ગોળ છે યાદ કરો યાદ કરો તો આપણે જોઈએ કે વર્તુળ ને બીજું શું કહેવાય વર્તુળ ને બીજું ગોળ પણ કેવાય આપણે બધા તો ગોળ જ કહીએ છીએ પણ એને ગણિતની ભાષામાં વર્તુળ કહેવાય બરાબર તો આમ વર્તુળ એટલે કે ગોળ તો આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુનો આકાર ગોળ છે તો ગોળ હોય તેવી વસ્તુઓ જેવી કે સૂર્ય આપણે રોજ સવારે નાહી ધોઈને આપણે સુરત દાદાને વંદન કરીએ છીએ કરીએ છીએ ને તો એ સુરત દાદાનો આકાર પણ કેવો છે ગોળ છે કેવો આકાર છે ગોળ આકાર છે સવારે ઉગે ખબર છે ને પૂર્વ દિશામાં ઉગે તો એ આકાર કેવો છે સરસ મજાનો ગોળ ગોળ છે આમ સામે જોઈએ તો બંધ થઈ જાય આપડી એવો આકાર છે અને આપણે બીજું જોઈશું બંગડી કોણ પહેરે છે ઘરમાં બંગડી તમારા મમ્મી પહેરે બા પહેરે બેન પહેરે આ બધા બંગડી પહેરે છે ને તો એ બંગડીનો આકાર કેવો છે ગોળ ગોળ છે પછી વોલીબોલ અથવા તો આપણે ક્રિકેટ રમીએ છીએ એનો દડો પણ કેવો હોય છે ગોળ હોય છે જોયો છે કયો આકાર છે વર્તુળ એટલે કે ગોળ આકાર પછી જોઈશું કે રૂપિયાનો સિક્કો તમારા મમ્મી પપ્પા પાસે સિક્કા હોય છે ને એ સિક્કો જોયો છે તમે કોઈ દિવસ હાથમાં લીધો છે તો એ આકાર કેવો હોય છે કેવો જોઈશું કે રોટલી મમ્મી તમારી રોટલી બનાવે છે તમે ખાવ છો ને બધા રોટલી રોટલી રોજ ખાવાની હો તો રોટલીનો આકાર જે છે એ કેવો છે ગોળ છે કેવો છે આકાર ગોળ આકાર છે પછી ઘડિયાળ તમારા ઘરમાં ઘડિયાળ લગાવી છે તમે ટાઈમ જોવો છો ને એમાં શીખી જવાનો ટાઈમ જોતા હા તો એ જે ઘડિયાળ છે એનો આકાર પણ કેવો છે ગોળ આકાર છે કેવો આકાર છે ગોળ આકાર છે ઘડિયાળ તો આમ તો ઘણા બધા આકારની આવે ગોળ આવે ચોરસ આવે લંબચોરસ પણ આવે ત્રિકોણ પણ આવે અને ગમે તેવા આકારની આવે ઘડિયાળ તો પણ અહીંયા કઈ ઘડિયાળ બતાવેલી છે ગોળ આકારની ઘડિયાળ બતાવેલી છે બરાબર ને તો આમ ઘડિયાળનો આકાર કયો છે 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 ગોળ તો તો આ રીતે બધા આકારો હોય હવે જોઈશું ચોરસ આકાર તો ચોરસ આકાર જે છે એ જુઓ તમે કેવો દેખાય છે ચોરસ આકાર શું શું હોય છે ચોરસ આકાર નો વિચારો વિચારો ચોરસ આકારમાં શું આવે છે વિચારો તમે તો આપણે જોઈશું કે ચાર ખૂણાથી બનતી બંધ આકૃતિને ચાર ખૂણા છે આકૃતિના એ ચાર ખૂણાથી બનતી બંધ આકૃતિને ચોરસ કહેવાય 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 શું ચોરસ ચોરસ તો એ જે છે તે કઈ કઈ વસ્તુઓ હોય છે તો ચોરસ હોય તેવી વસ્તુઓ તો કઈ કઈ વસ્તુ આવે એમાં ચોરસમાં તો એક તો આપણે જોઈએ કે રૂમાલ આપણા પપ્પા ખિસ્સા મૂકીને લઈ જાય છે ને રૂમાલ સરસ મજાનો આપણી મમ્મી પણ વાપરે છે સરસ મજાનો ફ્લાવર બધી ડિઝાઇન વાળો તમે પણ વાપરો છો કેવો વાપરો તમે ખબર છે કાર્ટૂન વાળો જે રૂમાલ છે ને એ બધાનો આકાર કેવો છે ચોરસ છે તો હવે આપણે જોઈશું કે બોક્સ એટલે કે ડબ્બો ડબ્બાનો આકાર પણ કેવો હોય છે ચોરસ પછી કેરમ રમો છો તમે બધા વેકેશનમાં રમ્યું હતું ને તો એ જે કેરમ છે એનો આકાર કેવો છે ચોરસ છે ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે આપણા ઘરમાં સો પીસ કેવું હોઈ શકે છે તો કોઈ પણ વસ્તુ જે છે એની અંદર આકાર છુપાયેલો છે હવે આપણે જોઈશું કે લમ ચોરસ આકાર જુઓ લમ ચોરસ આકાર કેવો દેખાય છે હવે કઈ કઈ વસ્તુ આવતી હશે લંબ ચોરસ આકારની તમને ખબર છે તમે રોજ વાપરો છો તો આ સામ સામેની સરખી બાજુઓની બંધ આકૃતિને શું કહેવાય લંબ ચોરસ કહેવાય એમાં છે ને ચોરસમાં ચારે ચાર બાજુ સરખી આવીને લમચોરસમાં સામ સામેની બાજુઓ સરખી હોય બરાબર તો સામ સામેની સરખી બાજુઓની બંધ આકૃતિને આપણે શું કહીએ છીએ લંબ ચોરસ કહીએ છીએ તો આ લમચોરસ હોય તેવી વસ્તુ આપણે જોઈશું તો તેમાં આવશે કંપાસ બોક્સ પછી રાષ્ટ્રધ્વજ ઝંડો પણ કેમ ને તમે એને એ આપણે પંદરમી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ફરકાવીએ છીએ સ્કૂલમાં બરાબર ને તો એ રાષ્ટ્રધ્વજ પણ લંબચોરસ આકારનો હોય છે પછી આપણે પોસ્ટ કાર્ડ હોય ને એ પણ લંબચોરસ આકારનો હોય છે તમે જે બેગમાં મૂકીને ચોપડીઓ લાવો છો ને પાઠ્યપુસ્તક સ્વાધ્યાય પોથી એ બધું પણ કેવા આકારનું હોય છે એ પણ લંબચોરસ આકારનો હોય છે તમારી પાસે સ્કેલ હોય ને એ પણ લંબચોરસ હોય તો આ બધા જે આકારો છે એ બધા કેવા આકાર 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 છે લંબચોરસ લંબચોરસ કયો પછી ઘરમાં છે ને સરસ મજાનો કબાટ હોય છે એ કબાટનો આકાર પણ કેવો છે લંબચોરસ છે હવે આપણે જોઈશું કે ત્રિકોણ આકાર ત્રિકોણ આકાર ખબર છે જોયો છે ત્રિકોણ આકાર તમે ત્રિકોણ આકાર સેમા હોય છે કેવો હોય છે ખબર છે બધાને જુઓ તમને આજે સામે દેખાય છે ને એ ત્રિકોણ છે એમાં ત્રણ ખૂણાઓ હોય જુઓ ઉપરનો ખૂણો પછી બંને બાજુનો ખૂણો આમ ત્રિકોણમાં કેટલા ખૂણા હોય ત્રણ ખૂણાથી બનતી બંધ આકૃતિ ને ત્રિકોણ કહેવાય છે બરાબર ને જુઓ તમને કેવું દેખાય છે ત્રિકોણ સરસ મજાનું ત્રિકોણ દોરેલું છે હને તમે પણ દોરશો નોટમાં સરસ મજાનું છે ત્રિકોણ હા ને તો હવે ત્રિકોણમાંથી કઈ કઈ વસ્તુ બને છે ખબર છે ત્રિકોણ આકાર કઈ વસ્તુ છે વિચારો વિચારો તો આપણે જોઈશું કે ત્રિકોણ હોય તેવી વસ્તુ સરસ પહેલું એટલે આપણને મોઢામાં પાણી આવી ગયું ભાઈ કોણ છે એ કોણ તો બધાને બહુ ભાવે તો એનો આકાર પણ કેવો છે ત્રિકોણ છે પછી સમોસા બધાને બહુ ભાવે ખાવાનું મન થઈ જાય જોઈને એનો આકાર કેવો છે ત્રિકોણ છે પછી મંદિરે જાઓ છો તમે બધા જાઓ છો ને મંદિરે જવું જ જોઈએ આપણે ભગવાનને પગે લાગવું જ જોઈએ રોજ જ સવારે ઉઠીને મમ્મી પપ્પા અને ભગવાનને પગે લાગવાનું તો એ જે મંદિરે જાઓ છો ને એ મંદિરની ધજા હોય છે ધજાનો આકાર કેવો છે ત્રિકોણ પછી આપણે કશે ફરવા જઈએ બહુ દૂર ત્યાં બધા પર્વત આવે ડુંગર આવે મોટા મોટા પર્વત આવે તો એનો આકાર કેવો હોય

એ કયો ગ્રહ છે ને એક નો આકાર કેવો છે એ તમારે શોધીને આવવાનું છે થેન્ક યુ